राजकोट थी महत्वना समाचार सामे आवी रह्या छे, ज्यां सहकारी क्षेत्रे जयेश रादड़ियानो दबदबो यथावत जोवा मळी रह्यो छे। लोधिका सहकारी संघमां बैंकना प्रतिनिधि तरीके महेश अदोरियानी असोदरियाने नियुक्ति कराई छे। महेश असोदरिया के जेमने नियुक्ति करवामां आवी, बैंकना प्रतिनिधि नियुक्तिनी पेन्डिंग दरखास्त पर चर्चा थई। प्रदेशना आदेश बाद जिल्ला भाजप प्रमुखे व्हीप जाहेर कर्युं हतुं। जयेश रादड़िया जूथना महेश असोदरिया ने समर्थन आपवा माटे व्हीप जाहेर करवामां आव्युं हतुं। विवाद बाद लोधिका संघनी बैठक पर सौनी नजर मंडायेली हती। थोड़ा दिवस अगाउ जयेश रादड़ियाए राजकोट लोधिका संघमांथी बैंकना प्रतिनिधि विजय सखिया ने दूर कर्या हता। विजय सखिया जयेश रादड़ियाना हरीफ जूथना हता। जयेश रादड़ियाए बैंकना प्रतिनिधि तरीके राजकोट लोधिका संघमां महेश असोदरियानी दरखास्त करी हती। जनरल बोर्डमां महेश असोदरियानी नियुक्ति करवामां आवी छे। राजकोटमां फरी एकवार सहकारी क्षेत्रमां जयेश रादड़ियानो दबदबो यथावत जोवा मळी रह्यो छे। આજની મિટિંગમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે દરખાસ્ત હતી એ સર્વાનુમતે અમે મંજૂર રાખી છે। ભાઈ શ્રી વિજયભાઈની જગ્યાએ હવે મહેશભાઈ આસોદરિયા ડિરેક્ટર તરીકે રહેશે અને આ ઠરાવમાં સર્વાનુમતે ઠરાવ થયો છે। હું હતો, નીતિનભાઈ ઢાકેચા, અમારા વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા અને ખુદ વિજયભાઈ સખિયા પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા અને વર્ષોની જે પ્રણાલી છે કે કોઈ પણ નિર્ણય થાય રાલોમાં એ સર્વાનુમતે થતા હોય છે અને આજે પણ એ પ્રણાલી ચાલુ રહી છે અને અમે સર્વાનુમતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો દરખાસ્તને મંજૂર રાખીશું। પાર્ટીની સૂચના અમને લેખિતમાં મળી છે, ટેલિફોન દ્વારા પણ જાણ કરવામાં આવી હતી અને આનંદ એટલા માટે છે અને જીત એટલા માટે હું કહું છું કે કાયમી માટે બેંક છે એ પોતાનો વહીવટ બેંકેથી ચલાવતી સહકારી સંસ્થાની અંદર પોતે સર્વે સર્વા હોય એ રીતે વહીવટ ચાલતો, આજે બેંકના ચેરમેનને પ્રદેશ કાર્યાલયે જવું પડ્યું છે, પ્રદેશના અધ્યક્ષને વાત કરવી પડી છે, એક સામાન્ય ઠરાવ કરવા માટે પણ બેંકના ચેરમેને પ્રદેશના અધ્યક્ષને વાત કરી, પ્રદેશ અધ્યક્ષે જિલ્લા ભાજપના અધ્યક્ષને સૂચના આપી, જિલ્લા ભાજપના અધ્યક્ષે અમને સૂચના આપી અને સૂચના આપતો પત્ર પણ લેખિતમાં મોકલવામાં આવ્યો છે, તેથી અમને ખૂબ આનંદ છે કારણ કે જે એક અથું વહીવટ ચાલતો હતો, એક ધારો જે વહીવટ ચાલે છે એની ઉપર બ્રેક લાગી છે અને આવનારા સમયની અંદર આનું રિઝલ્ટ પણ આવશે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ત્યારે ખોટું થયું, ભ્રષ્ટાચાર એવડો થયો ત્યારે મેં એક્સેપ્ટ કર્યા હતા અને આજે પણ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે જ અમારી લડાઈ છે, પાર્ટી સામે કોઈ લડાઈ નથી। બેંકમાં ભ્રષ્ટાચાર થતો હોય કે ન થતો હોય એક અમે ફરિયાદ કરી એના આધારે તપાસ કરાવે, પુરાવા તપાસ સોંપે, તપાસ અધિકારીઓને પુરાવા અમે સાથે બેસશું। પાર્ટીને તમારી ઉપર વિશ્વાસ નથી, તમે પાર્ટીને અમે સીઆર પાટીલ સાહેબને પુરાવા સાથે અરજી આપેલી છે એનું અનુસંધાને તપાસ કરાવે,